કોવિડ-19 ફેલાય છે હવામાં ઉડતા વાયરસયુક્ત ભેજના કણો દ્વારા. હા, જ્યારે આપણે બોલીએ છીએ, શ્વાસ છોડીએ છીએ કે ઉધરસ ખાઈએ છીએ ત્યારે આવા અસંખ્ય વાયરસયુક્ત ભેજના કણો આપણા મો અને નાક દ્વારા વાતાવરણમાં ફેલાય છે. એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇમેજિંગ ટેકનિક દ્વારા આ ભેજના કણોની ગતિ આપણે જોઈ શકીએ છીએ. તો ચાલો એના આધારે જાણીએ કે માસ્ક પહેરવાથી શું ખરેખર કોરોના વાયરસને ફેલાતો રોકી શકાય છે કે નહીં. આ છે મેથ્યુ સ્ટેમેટ્સ, અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજીના સૂક્ષ્મ કણોની ગતિ વિષયના અભ્યાસુ વૈજ્ઞાનિક. તેમણે શ્લિયરિંગ ઇમેજિંગ ટેકનિકનો ઉપયોગ કરીને નરી આંખે ન જોઈ શકાય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. મિત્રો, આપણે જ્યારે બોલીએ છીએ કે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા મો અને નાકમાંથી નીકળતી હૂંફાળી હવા અને ભેજના કણો વાતાવરણની ઠંડી હવામાં ભળે છે. ગરમ હવા અને ઠંડી હવામાંથી પસાર થતા પ્રકાશની ગતિમાં ભેદ હોય છે. તેને કારણે વિશિષ્ટ પ્રકારનો અરીસો અને કેમેરો ગોઠવવામાં આવે ત્યારે આપણા મો અને નાકમાંથી નીકળતી હૂંફાળી હવા અને ભેજના કણોનો પ્રવાહ થોડો વધુ પ્રકાશિત એટલે કે તેજસ્વી દેખાય છે, જે આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ. બીજી એક વાત, આ દ્રશ્યોમાં આપણે વાયરસને નથી જોતા, પણ વાયરસ જેના દ્વારા ગતિ કરે છે એ ભેજયુક્ત હવાનો પ્રવાહ જોઈએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે વાયરસ એટલો સૂક્ષ્મ છે કે કોઈ પણ પ્રકારના વસ્ત્રના તાણાવાણામાં રહેલા સૂક્ષ્મ છિદ્રોમાંથી પસાર થઈ જાય છે. તો પછી પહેલો પ્રશ્ન એ થાય કે માસ્ક આવા અતિ સૂક્ષ્મ વાયરસને ફેલાતો કેવી રીતે અટકાવી શકે? મિત્રો, આ સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે વાયરસ એકલો હવામાં ગતિ કરતો કે ઉડતો નથી, તે ભેજના સૂક્ષ્મ બિંદુઓમાં ભળીને હવામાં ગતિ કરે છે. જેમ આ જાળીમાંથી મચ્છર આરામથી પસાર થઈ શકે, પરંતુ આવી બે જાળી ભેગી કરવામાં આવે અને મચ્છર ટેનિસના બોલની અંદર રહીને ગતિ કરતું હોય તો તે આ જાળીમાંથી પસાર થઈ શકતું નથી. એ જ રીતે આપણા મો અને નાકમાંથી નીકળતા ભેજના કણો કે જેની અંદર વાયરસ રહેલો હોય છે તે માસ્ક દ્વારા રોકાય છે. જો માસ્ક ન પહેર્યું હોય તો મો અને નાકમાંથી નીકળતા આ ભેજના કણો સરેરાશ 1.5 થી 2 મીટર દૂર જમીન પર પડે છે, એટલે કે ત્યાં સુધી તે હવામાં તરતા રહે છે. અને બીજી બાબત તો એ છે કે વાતાવરણના તાપમાનને કારણે બાષ્પીભવન થવાથી જેમ જેમ દૂર જાય તેમ તેમ ભેજના કણો વધુ ને વધુ સૂક્ષ્મ થતા જાય છે અને 1 થી 1.5 મીટરના અંતરે પહોંચતા સુધી આ ભેજના કણો એટલા સૂક્ષ્મ થઈ જાય છે કે તેને કોઈ માસ્ક રોકી શકતું નથી. એટલે જેણે માસ્ક ન પહેર્યું હોય તેની નજીક 1 થી 1.5 મીટરના વર્તુળમાં જે લોકો હોય તેમના શરીરમાં શ્વાસ દ્વારા આ ભેજના કણો પ્રવેશે છે, પછી ભલેને તે લોકોએ માસ્ક પહેર્યું હોય. અને જેણે માસ્ક પહેર્યું હોય તેના મોંમાંથી કે નાકમાંથી નીકળતા આ ભેજના કણો તરત બાષ્પીભવન પામતા નથી, એટલે કે તે નાના થતા નથી, અને એ કણોનું કદ એટલું મોટું હોય છે કે તે માસ્ક દ્વારા સહેલાઈથી રોકાઈ જાય છે. આ થયો માસ્ક પહેરવાનો એક લાભ. મિત્રો, માસ્ક પહેરવાથી ભેજના મોટા કણો તો રોકાય છે, પણ સાથે સાથે ભેજના ઘણા સૂક્ષ્મ કણો પણ મો અને નાકમાંથી નીકળે છે. તે માસ્ક પહેરવાથી ભલે રોકાતા નથી, પણ માસ્ક પહેરવાથી તે સીધા પ્રવાહમાં વહેવાને બદલે વમળોમાં ગોળ ગોળ ઘૂમરાઈને ગતિ કરે છે અને અત્યંત ધીમા પડી જાય છે અને દૂર સુધી જઈ શકતા નથી, જેનાથી હવામાં પણ લાંબા સમય સુધી વાયરસ રહેતો નથી. આમ માસ્ક પહેરવાથી આપણા મો કે નાકમાંથી નીકળતી હવા દૂર સુધી જતી નથી અને એ રીતે કોરોના વાયરસ કે અન્ય કોઈ પણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયાનો ફેલાવો અટકે છે. આ તો એક પ્રયોગ દ્વારા આપણે સમજ્યા, પણ આ વાત બીજા અનેક નિષ્ણાતોએ પણ વિવિધ પ્રકારના પ્રયોગો દ્વારા સાબિત કરી છે. જેમ કે અહીં દેખાય છે તેમ યુવી લાઇટ દ્વારા મોંમાંથી નીકળતા ભેજના કણો વધુ ચમકીલા દેખાય છે. આ પદ્ધતિ દ્વારા પણ એ વાત સાબિત થઈ છે કે માસ્ક ન પહેરવાથી ભેજના કણો વધુ ગતિ કરે છે અને માસ્ક પહેરવાથી ધીમા પડી જાય છે. બીજા એક ઉદાહરણમાં આ વૈજ્ઞાનિકે માસ્ક સાથે અને માસ્ક વિના બોલવા ગાવા કે ઉધરસ ખાવાથી વાયરસ કેટલા દૂર સુધી અને કેટલા જથ્થામાં ફેલાય છે તે માપીને માસ્કનું મહત્વ સમજાવ્યું છે. મિત્રો, ટૂંકમાં એટલું યાદ રાખીએ કે માસ્ક પહેરવાથી આપણી રક્ષા તો થાય છે, પણ વધુ અગત્યનું એ છે
કે માસ્ક પહેરવાથી આપણી આસપાસના લોકો પણ સલામત રહે છે. કદાચ કોઈના મનમાં પ્રશ્ન થાય કે હું તો બીમાર નથી, મને ઇન્ફેક્શન નથી, તો મારાથી બીજાને ચેપ લાગવાની કોઈ જ શક્યતા નથી, એટલે મારે માસ્ક પહેરવાની શી જરૂર. મિત્રો, કોવિડના દર્દીઓના અત્યાર સુધીના આંકડાઓને આધારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે લગભગ 50% કોવિડ-19ના દર્દીઓને શરીરમાં કોઈ પ્રકારની તકલીફ કે બીમારીના ચિહ્નો અનુભવાતા નથી. પણ હા, તે બીજાને ચેપ અવશ્ય લગાડી શકે છે. અને બીજી વાત, મોટાભાગના દર્દીઓમાં કોવિડનું ઇન્ફેક્શન થયા પછી 3-4 દિવસ બાદ બીમારીના લક્ષણો દેખાય છે, અને એ 3-4 દિવસ દરમિયાન એ લોકો ભલે સ્વસ્થ જણાય, પરંતુ પોતાના સંપર્કમાં આવનારા બીજા અનેક લોકોને ચેપ લગાડી શકે છે. એટલે મિત્રો, સ્વસ્થ વ્યક્તિએ પણ માસ્ક પહેરવું જરૂરી છે. ક્યાંક એવી ગપસપ પણ સાંભળવા મળે છે કે માસ્ક પહેરવાથી શરીરમાં પૂરતો ઓક્સિજન નથી જતો. આ વાતમાં જરાય તથ્ય નથી. મેડિકલ ક્ષેત્રમાં ફરજ બજાવનારા કર્મચારીઓ અને ડોક્ટરો કલાકો સુધી માસ્ક પહેરી રાખે છે, છતાં તેઓના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ નોર્મલ રહે છે. આ પ્રયોગમાં એક નિષ્ણાતે 5 મિનિટથી 1 ની ઉપર 1 એમ 6 માસ્ક પહેરેલા છે. 5 મિનિટ બાદ તેઓનું ઓક્સિજન લેવલ માપતા તેમાં જરાય ઘટાડો થયો નથી. ટૂંકમાં, માસ્ક પહેરવાથી આપણા સ્વાસ્થ્યને જરાય નુકસાન થતું નથી. મિત્રો, હકીકત તો એ છે કે માસ્ક પહેરીને આપણે સ્વયંની સાથે આપણી આસપાસના લોકોને પણ બીમારીથી બચાવીએ છીએ. જો તમે તમારા સગા સ્નેહીઓ, મિત્રો, કર્મચારીઓનું સુખ ઇચ્છતા હો તો તમારે માસ્ક અવશ્ય પહેરવું જ જોઈએ. તો ચાલો બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ યાદ કરીએ, બીજાના સુખમાં આપણું સુખ. અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની માસ્ક અવશ્ય પહેરવાની આજ્ઞા નજર સમક્ષ રાખીએ, અને આપણા તથા બીજાના ભલા માટે માસ્ક અવશ્ય પહેરીએ. અને હા, માત્ર માસ્ક પહેરવાથી કામ પૂરું થતું નથી, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ અને હાથ સ્વચ્છ રાખવા વગેરે નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. એની વિશેષ વાતો ભવિષ્યમાં. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.